नमस्ते। धोरण आठ में गुजराती में गया लेक्चर में आपणे काव्य चार छे एना ऑब्जेक्टिव नो रिविजन कर्युं हतुं। हवे आजे आपणे पाठ एक थी चार ना एक वाक्य में उत्तर अने बे वाक्य में उत्तर आ प्रश्नों रिविजन करवानुं छे। तो अहींयाथी हूँ ए प्रश्न वाँची अने समझावीश, तमारे ध्यान थी समझवाना छे अने एना फोटा मोकलू ए तमारे जोई अने रफबुक में एक वक्त बधा प्रश्नों लखवाना छे अने पाका करवाना छे। जे लोकोने स्वापोथीमां आमांथी कंई पण लखवानुं बाकी होय ते लोकोए सारा अक्षरे स्वापोथीमां पण लखी लेवानुं छे। हवे आपणे एक थी चार पाठमांथी बे त्रण अने चार आ त्रण पाठना ऑब्जेक्टिवनुं रिविजन करेलुं छे। पहेला पाठનું આપણે કશું જ કર્યું નથી, તો પહેલાં આપણે પાઠ એક છે બજાર ત્યાંથી શરૂઆત કરીએ। તો તેમાં જોઈએ તો આપણે પહેલાં છે કે ભાઈ ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો, આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। તો એમાં આપણે જોઈએ તો કે ચિત્રમાં સિટી મોલ, પછી તો કે પ્રકાશ સ્કૂલ, સ્કૂલ બસ, રિક્ષા, વૃક્ષો, પીઠળ કોમ્પ્લેક્સ, પછી ટાવર, આનંદ પ્રોવિઝન સ્ટોર, સીડી કોર્નર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્માઘર, ટેન્કર, મોટર બાઇક, જીપ, પોલીસ જીપ, 108 એમ્બ્યુલન્સ, નાસ્તા હાઉસ, મંદિર, ઇલેક્ટ્રિક થાંભલો, બસ સ્ટેશન, આ બધું જોવા મળે છે અને બસ બરાબર આ બધી વસ્તુઓ જોવા મળે છે। હવે બીજો પ્રશ્ન છે, ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે? તો કે ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલીસને અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે। ત્યાર પછી આ પ્રશ્ન આપણે કરવાનો નથી। ચોથો પ્રશ્ન, હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શું ફાયદો થયો? હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી જાય છે। હેલ્મેટ પહેરો હોય તો આપણને કોઈ પણ જાતની જીવલેણ ઘાત છે એ થતી, જીવલેણ તકલીફ છે એ થતી નથી, બચી શકીએ છીએ આપણે જીવલેણ ઘાતમાંથી, કે આપણી રક્ષા કરી શકીએ છીએ કે હેલ્મેટ પહેર્યો હોય તો માથાના ભાગમાં આપણને ઈજા થતી નથી। શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? શહેરમાં એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, શાળા, બસ સ્ટેન્ડ, જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટેની વિવિધ દુકાનો, કોમ્પ્લેક્સ, પોલીસ જીપ, નાસ્તા હાઉસ વગેરે જેવી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે। હવે વિકલ્પો, તો કે ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ? તો કે આપણે અકસ્માતને વધુ મહત્ત્વ આપવું જોઈએ। તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા કયા નંબર પર ફોન કરવો જોઈએ? 108 નંબર ઉપર। હવે જોઈએ અકસ્માતના સ્થળે 108 કેવી રીતે પહોંચી હશે? તો કે અકસ્માતના સ્થળેથી કોઈએ 108ને ફોન કરીને જણાવ્યું હશે એટલે તરત જ 108 અકસ્માતના સ્થળે પહોંચી હશે। તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે? તો કે મારા મતે રસ્તે ચાલતા માણસને બચાવવા જતાં અકસ્માત થયો હશે। જો બસ સ્ટેશન ન હોય તો લોકોને શી અડચણ પડે? તો જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં આપણે બસની રાહ જોવી પડે, તેમજ ટાઢ તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે। કમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો। આપણે કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈએ અને તેનું વર્ણન કરવાનું છે, એમાં જોઈએ આપણી શાળામાં રહેલા કોમ્પ્યુટર સેન્ટરમાં મેં શું શું જોયું? તો કે પહેલાં તો આપણે એમાં ત્રણ લેબ છે, કોમ્પ્યુટર સેન્ટરમાં કેટલી લેબ છે? ત્રણ લેબ છે। ત્યાર પછી તેમાં ઘણા બધા કોમ્પ્યુટરો અને સ્ટૂલ્સ છે। લેબમાં બોર્ડ, ડસ્ટર અને પેન છે। લેબમાં મોનિટર, સીપીયુ, માઉસ, કીબોર્ડ વગેરે કોમ્પ્યુટરના પાર્ટ્સ જોવા મળે છે। હવે આપણે કાવ્ય બે છે એના એક વાક્યમાં ઉત્તર જોશું। કવિ પોતાનું જીવન શું કરવામાં ખર્ચી નાખ્યું? તો કે કવિ છે એને પોતાનું જીવન ચકમક સાથે લોઢું ઘસવામાં, અર્થાત એક અનેક જાતના નિરર્થક એટલે કે કોઈ પણ અર્થ વગરના કામો કરવા પાછળ પોતાની જિંદગી છે એ ખર્ચી નાખી।
જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? તો કે જીવન ખર્ચી નાખવું એટલે અનેક નાના મોટા કાર્યો પાછળ પોતાનું જીવન પૂરું કરી નાખવું. કવિના મતે શું શું સળગ્યું? તો કે કવિના મતે ચાંદો, સૂરજ અને આપની અટારીએ તારા સળગ્યા, અર્થાત પરમાત્માના તેજથી બધા પ્રભાવિત થયા. ચોથો પ્રશ્ન, જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. મહેનત ફળવી એટલે શું? તો કે મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી. આપણે જીવનમાં કોઈ પણ જાતના સારા કાર્યો કરવા માટે જે કંઈ કાર્ય કરી મહેનત કરીએ એની સફળતા મળે એને કહેવાય આપણી મહેનત ફળી. કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? તો કે કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરર્થક અર્થ વગરના કામો કરવામાં ખર્ચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. આથી કવિ પોતાની મહેનતને એળે ગઈ એમ કહે છે. કવિએ ઘણા બધા કામો કર્યા પણ એ કામ છે એ બધા અર્થ વગરના હતા, નિરર્થક હતા, એટલે એમાં એને એની જિંદગી છે એને વેડફી નાખી, એના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. કવિ કઈ વાતને ભારે વિપત્તિની ગણે છે? તો કે પરમાત્માની એક જ ચિંગારી ચાંદો, સૂરજ અને આપની અટારીએ તારા ઝળહળી ઉઠ્યા, પણ કે કવિની જીવનરૂપી સગડી છે એ સળગી જ નહીં. તેથી કવિ આ વાતને ભારે વિપત્તિની ગણે છે. કવિ કહે છે કે ભાઈ પરમાત્માની એક ચિંગારીથી આકાશની અંદર ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા આ બધા ઝળહળી ઉઠ્યા, કે પણ એ કે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં, એટલે એ કહે કે મારે મારા જીવનની સગડી છે એ સળગી નહીં, એમ કવિ કહે છે. આ વાતને ભારે વિપત્તિની વાત કવિ ગણાવે છે. કવિ માત્ર એક જ ચિંગારી શા માટે માગે છે? તો કે કવિ માત્ર એક જ ચિંગારી માગે છે કારણ કે જ્ઞાનરૂપી એક જ ચિંગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. આપણા જીવનમાં જ્ઞાનરૂપી માત્ર એક જ કિરણ, એક જ તણખો મળી જાય તો આપણું જીવન છે એ આખું પ્રકાશિત બની જાય છે. ચિંગારી દ્વારા કવિ શું કહેવા માગે છે? તો કે મનુષ્યના જીવનમાં પરમાત્મા પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ મળી જાય તો જીવન ધન્ય બની જાય, એમ કવિ કહેવા માગે છે. કવિ આપણને કહે છે કે ભાઈ મનુષ્યના જીવનમાં પરમાત્મા પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશનું જો એક જ કિરણ મળી જાય ને તો મનુષ્યનું જીવન છે ધન્ય બની જાય છે. હવે આપણે 3-4 વાક્યોના ઉત્તરો અત્યારે કરવાના નથી, પાઠ 3માં એક વાક્યના ઉત્તરો જોશું. ઝુમાના 3 ઝૂંપડામાં શું શું રહેતું હતું? તો કે ઝુમાના 3 ઝૂંપડામાંથી એક ઝૂંપડામાં વેણું બંધાતો હતો, બીજા ઝૂંપડામાં ઝૂમો રહેતો હતો અને ત્રીજા ઝૂંપડામાં વેણું માટે ખાવાનું ઘાસ ભરાતું હતું. ઝુમાની બીજો પ્રશ્ન, ઝુમાની હંમેશની ખરીદી શેની રહેતી? તો કે ઝુમાની હંમેશની ખરીદી પોતાના માટે એક પૈસાના ગાજર ખરીદતો અથવા ટમેટા કે ભાજી લેતો અને વેણું માટે બથ ભરીને ગદબ ખરીદતો હતો. આ ઝુમાની હંમેશની ખરીદી હતી. કોની મૈત્રી છેક સુધી અખંડ રહી? તો કે ઝુમા અને વેણુંની મૈત્રી છેક સુધી અખંડ રહી. ઝુમો વેણુંનો શા માટે ઉપયોગ કરતો હતો? તો કે ઝુમો વેણુંનો ઉપયોગ એની પીઠ ઉપર પાણીની મોટી મશક મૂકવા માટે કરતો હતો. ઝુમો છે એ વેણુંનો ઉપયોગ છે એ ગામમાં અમુક ઘર હોય ત્યાં પાણી પહોંચાડવા માટે કરતો હતો, કે એની પીઠ ઉપર ચામડાની જે મશક હોય એ મશક પાણીની ભરી અને એની પીઠ ઉપર લઈ જતો અને પાણી પહોંચાડી આવતો. સવારે ફરવા જતા ઝુમાને શું વિચાર આવતો? સવારે ફરવા જતા ઝુમાને વિચાર આવતો કે પાછો પાડો છે આપણો, એ પાછા ફરતા પહેલાં પાડો છે એ થોડું ઘણું ચરી લે તો સારું, એટલા માટે ઝુમો છે એને પાછા ફરતા પહેલાં થોડું ચરાવતો. વેણું કોને ગૃહસ્થાયીનું લક્ષણ ગણતો નહીં? તો કે વેણું છે એ બહાર ખાતા ફરવું એને ગૃહસ્થાયીનું લક્ષણ ગણતો નહીં, બહાર આવી રીતે કે ખાવું એને ગમતું ન હતું.
એ સારા લક્ષણ ન માનતો હતો. પછી પ્રશ્ન 7, જુમાએ ફરવા નીકળેલા યુવકોને શી વિનંતી કરી? જુમાએ ફરવા નીકળેલા યુવકોને પાટામાં ફસાઈ ગયેલા પાડાના પગને બહાર કાઢવા માટે મદદ કરવાની વિનંતી કરી. જે બે યુવકો ચાલ્યા આવતા હતા એની પાસે જઈ અને જુમાએ એને પોતાના પાડાનો પગ ફસાઈ ગયો હતો એને પાડાના પગને કાઢવા માટે મદદ કરવા માટે વિનંતી કરી. વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમાએ શું નિર્ણય કર્યો? વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો પણ વેણુ સાથે મોતને ભેટવા માટે તૈયાર થઈ ગયો. એને પણ એ મોતને ભેટવાનો નિર્ણય કરી લીધો. જુમાના પેટમાં ક્યારે ધ્રાસકો પડ્યો? તો કે થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો જોઈ અને હમણાં ગાડી આવશે એ વિચારથી જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો. થોડેક દૂર સિગ્નલનો હાથો નમેલો હતો તે જુમાએ જોયું એટલે તરત જ એને એવું થયું કે હમણાં જ ગાડી આવી જશે અને એના વિચારથી જ એના પેટમાં ધ્રાસકો પડી ગયો. ધ્રાસકો એટલે બીક બેસી ગયો. જુમા સાથે દોસ્તી વેણુ અંત સમયે કેવી રીતે નિભાવે છે? તો કે અંત સમયે જુમા સાથેની દોસ્તી વેણુ છે એ જુમો એની ગોદમાં ભરાઈને બેઠેલો હોય તો વેણુ એને માથું મારી અને પાટા ઉપરથી દૂર ફેંકી દે છે. આ રીતે જુમો છે એ પોતાની દોસ્તી છે એ આ રીતે વેણુ છે એ જુમા સાથેની પોતાની દોસ્તી છે એ નિભાવે છે. હવે આપણે આ પાઠના બે વાક્યના ઉત્તર છે એ જોશું. જુમાના ઘરાક સંબંધી કેવા વિચારો હતા? તો જવાબ, જુમાના ઘરાક સંબંધી વિચારો આ પ્રમાણે હતા. પોતાની જરૂરિયાતથી વધુ કામ કરવું નહીં અને કોઈ વધુ કામ આપે તો લેવું નહીં. ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. જો જુમાનો એવો વિચાર હતો ઘરાક સંબંધી કે જો ભાઈ પોતાની જરૂરિયાતથી વધુ કામ કરવું નહીં, આપણે જેટલી જરૂરિયાત છે એટલું જ કામ કરવું અને કોઈ વધારે કામ આપે તો લેવું પણ નહીં. અને ઘરાક હોય તો તેમાંથી ઘરાક જો ઘટી જાય તો બીજા કોઈ વ્યક્તિને ઘરાક થવા માટે કહેવું નહીં. વેણુ રસ્તા પર ચરવાની ના કેમ પાડી દેતો? વેણુ છે એ રસ્તા પર ચરવાની ના પાડી દીધો કારણ કે વેણુ એવું માનતો હતો કે ભાઈ આવી રીતે બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયીનું લક્ષણ ન કહેવાય. એટલા માટે એને એ સારું લાગતું ન હતું અને એ બહાર ચરવાની ના પાડી દેતો હતો. ત્રીજો પ્રશ્ન છે, વેણુના મૃત્યુ પછી જુમો સવારમાં શું કરે છે? તો વેણુના મૃત્યુ પછી જુમો છે એ રોજ સવારે વેણુનું મૃત્યુ જ્યાં થયું હોય છે ત્યાં જાય છે અને સવારમાં ત્યાં ફૂલ લઈ અને તેના મૃત્યુના સ્થાને આવે છે અને એના એક માનીતા પથ્થર ઉપર તે ફૂલ ચડાવી અને વેણુ 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 એમ 3 વખત બૂમ પાડે છે. જુમો છે એ જ્યાં વેણુનું મૃત્યુ થયેલું છે એ જગ્યાએ ફૂલ લઈને રોજ સવારે જાય છે અને તે જગ્યાએ તેને એક માનીતો પથ્થર મૂકેલો છે એ પથ્થર ઉપર ફૂલ ચડાવી અને વેણુ 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 એમ 3 વખત બૂમ પાડે છે અને પાછો ફરે છે. હવે આપણે કાવ્ય 4 છે એના પ્રશ્ન જોઈએ. માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? તો કે માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી એવો શબ્દ વાપરે છે. એકલવાયુ ચોમાસું વરસે છે એવું કવિ કયા સંદર્ભે કહે છે? તો કે સંતાનો દૂર હોય ત્યારે એકલવાયુ જીવન વ્યતીત કરતી માની આંખમાંથી આંસુ નહીં પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે. જો શું કહે છે કે સંતાનો દૂર હોય ત્યારે માં એકલવાયુ જીવન છે વ્યતીત એટલે પસાર કરતી હોય છે ત્યારે તેની આંખમાંથી આંસુ નથી નીકળતા પણ તેની આંખમાંથી પોતાની મમતા છે કે એના સંતાનો પ્રત્યે એની મમતા છે ચોમાસાની જેમ વરસે છે કે છે. એ સંદર્ભમાં એકલવાયુ વરસે છે ચોમાસું એમ કહેવાય છે કે એના સંદર્ભમાં કે માં છે એની મમતાના લીધે એની મમતા છે માની મમતા છે એ આંસુ સ્વરૂપે વરસે છે એને કહે છે કવિ કે ચોમાસાની જેમ વરસે છે. ખરેખર ચોમાસું ન હોય પણ માતા છે એ પોતાના આંસુ પોતાના બાળકની સામે દર્શાવતી નથી પણ બાળક ચાલ્યું જાય પછી એના એક ખૂણે એ ઘરના એક ખૂણામાં બેસી અને પોતે એકલા એકલા રોઈ લે છે
એને કવિ કહે છે કે ભાઈ એકલવાયુ વરસે છે ચોમાસું, કે એકલામાં જઈ અને માતા પોતાનો દુઃખ છે એ વ્યતીત કરે છે, રડી અને પોતાનું દુઃખ છે એ વ્યતીત કરે છે કે છે. એટલે કવિ કહે છે કે પોતા માની મમતા છે એના આંસુ છે એ મમતા રૂપે વરસે છે, કે ચોમાસું વરસતું હોય એમ એની માતાના આંસુ પણ ચોમાસાની જેમ વરસે છે કે ખરે છે. બે વાક્યમાં ઉત્તર. કવિ માની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે? તો કે જ્યારે કવિના જીવન પ્રસંગ જીવનમાં સંકટ કે મુશ્કેલી આવે છે, સગા સંબંધીઓ કે મિત્રો એમને હળસે લે છે, તેમની ઉપેક્ષા કરે છે, તેમને ધિક્કારે કે એક તરફ ફેંકી દે છે, ત્યારે તેમને તેમની માની મમતા જ તેમને ટેકો આપે છે. જો જ્યારે કવિને જીવનમાં કોઈ મુશ્કેલી કે કોઈ સંકટ ઉદ્ભવે છે ત્યારે તેને માની મમતા યાદ આવે છે, એનો માની મમતા એને ટેકો આપે છે. જ્યારે કોઈ એના સગા સંબંધીઓ હોય તેને તેની કે તેના મિત્રો હોય તેની ઉપેક્ષા કરે કે તેને હળસે લે છે, ત્યારે તેની તેને તેની માતાના માતાની મમતા છે એ તેને સહારો આપે છે, એને ટેકો આપે છે. એવી રીતે જ્યારે તેને જીવનમાં કોઈ પણ તકલીફ ઊભી થાય ત્યારે એની માતાની મમતાના ટેકે ફરી ઊભો થાય છે, અને માતાની તેને તેની માતાના મમતા છે એ જ યાદ આવે છે, અને માતાની મમતાના ટેકે જ કવિ ઊભા થઈ જાય છે. કે ક્યારે ક્યારે? તો કે પહેલાં તો કવિને જીવનમાં કોઈ પણ મુશ્કેલી કે કોઈ પણ દુઃખ આવી પડે કે કોઈ સંકટ આવી પડે ત્યારે કોઈ સગા સંબંધી કે કોઈના મિત્રો તેમની ઉપેક્ષા કરે, તેમને હળસે લે, તેમને ધિકારે કે તેમને કોઈ એક તરફ કરી દે, ત્યારે તેમને તેની માતાની મમતા યાદ આવે છે, અને તેની માતાના મમતાના ટેકે જ તેમને ઊભા થઈ શકે છે ફરી. કવિની પીડા કેવી રીતે દૂર થાય છે? કે જ્યારે કવિને માની દસે આંગળીઓના ટેરવાનો સ્પર્શ થાય છે ત્યારે કવિની પીડા પળવારમાં દૂર થઈ જાય છે. જો જ્યારે કવિ છે એને એની માતાના દસે આંગળા છે એ એના દુખડા લેવા માટે એને સ્પર્શે છે, ત્યારે એની જે કાંઈ દુઃખ છે એની પીડા છે એ પળવારમાં થોડીક વારમાં જ દૂર થઈ જાય છે. કવિ માની લહેરખી ક્યારે અનુભવાય છે? તો કે કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને તેમની વેદના અને તેમને સહેવી પડે છે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે. ક્યારે અનુભવાય છે? તો કે કવિના જીવનમાં જ્યારે અનેક સંકટ અનેક મુશ્કેલીઓ આવી પડે છે, તેમને અનેક દુઃખ અનુભવાય છે, અનેક દુઃખો સહન કરવા પડે છે, ત્યારે તેમને તેની માતાની મમતાના વરસાદની લહેરખી છે એ અનુભવાય છે, કે માતાને મમતા છે એનો અનુભવ થાય છે તેમને. હવે આપણે આ ચારેય પાઠના એક વાક્યમાં ઉત્તર અને બે વાક્યમાં ઉત્તર સમજી લીધા છે. તમારે બધાએ સારા અક્ષરે રફબુકમાં લખી લેવાના છે અને પાકા કરવાના છે. અને આ કાવ્ય અને કાવ્ય બે, એક જ દે ચિંગારી અને તને ઓળખું છું માં, આ બંને કાવ્યો તમારે મેં પાકા કરવા આપેલા હતા, તો તમારે પાકા થઈ જ ગયા હશે. અને જે લોકોને નથી ત્યાં એને કાવ્ય પણ પાકા કરી લેવાના છે અને આ પ્રશ્નો પાકા કરી લેવાના છે. આવતા લેક્ચરમાં આપણે મોટા પ્રશ્નો છે એ જોઈશું.